નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? હવે જો પ્રાઇસ એક્શન ના જો લેવલ્સ છે ને, એ જો તમે ઓબ્ઝર્વ કરતા હોય ને, તો એ જ વસ્તુ અહીંયા ફોલો થાય છે, બાકી બીજું કઈ નથી થતું. અગેઇન 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 24,500 થી બેંક નિફ્ટી નીચે આવ્યો, સમજાણું. અને રોકાણો ક્યાં? આ લેવલ પર પાછું, કે જ્યાં 2 દિવસ પહેલાનું અહીંયા બાઇંગ રોકાણ હતું. એટલે એકદમ જે પ્રમાણે પ્રાઇસ એક્શન ના લેવલ છે એ પ્રમાણે ચાલે છે. અને પ્રોબ્લેમ એ છે કે 24,500 ની ક્રોસ નથી કરી શકતો. અહીંયા બી નહોતું ક્રોસ કર્યું, આજે ક્રોસ ના કર્યું, એટલે એ એક ચિંતાની વાત છે. યુએસ ના ઇલેક્શન આવી ગયા, ટ્રમ્પ જીતી ગયા, પણ આને 24,500 ની ઉપર જવું નથી, એટલે આપણે આ ચિંતાજનક બાબત છે. હવે જ્યાં સુધી હજી 24,043 ની નીચે ન જતો ત્યાં સુધી હજી સારું છે, પણ જેવું એની નીચે ગયું એટલે અમુક બીજી બાઇંગ કેન્સલ થવા માંડશે, પાછી વીકનેસ આવશે, એટલે હજી આપણે ધ્યાન રાખવું પડશે. આપણા માટે હોપ આશા ત્યારે જ જાગશે જયારે 24,500 ઉપર જશે, બાકી નહીં. એ જ રીતે બેંક નિફ્ટી જોવો તો બેંક નિફ્ટી અગેન એન્ડ અગેન 51,724 ના લેવલ ઉપર આવી અને પોતાની જાતને ડિફેન્ડ કરે છે, પણ ઉપર એને ઉપરના લેવલ ક્રોસ કરવાના છે જે એનાથી એ નથી થતા. આ 52,582 નું લેવલ એનાથી બી ક્રોસ નથી થતો, અને જેવું એ જો 51,700 નીચે આવશે ને તો પાછો વીકનેસ આવશે, કારણ કે અહીંયા આટલી મોટી બાઇંગ આવી હતી એટલે હજી આ બાઇંગ ને ડિફેન્ડ કરે છે, પણ જો આની નીચે આવ્યું ને તો આપણે ઓર વીકનેસ જોશું. અને જો બાય મિસ્ટેક 51,000 ની નીચે ગયું તો જબરી વીકનેસ આવશે. આમાં આપણે ધ્યાન રાખવાનું છે બહુ સરસ રીતે. હવે ફિન નિફ્ટી આપણે જોઈએ, સેમ વસ્તુ, જે પ્રાઇસ એક્શનના લેવલ છે એ જ લેવલ, 23,900 ઉપર છે, પણ ત્યાં આવી ગયું એવી વાત ખોટી છે ને, એને ઉપર જવું હતું પણ ન જતું રહ્યું. હવે જો 23,900 ની નીચે જશે તો ઓવર વીકનેસ આવશે, એટલે બધે અત્યારે વન્સ અગેઇન થોડી થોડી ચિંતા આપણને કરાવે છે. માર્કેટ માર્કેટ ઉપરના લેવલ ઉપર ટકતું નથી, આ વાત એકચ્યુઅલી બહાર નીકળે છે. અને હવેથી આપણે થોડું થોડું સેન્સેક્સનું બી સ્ટડી કરશું, કારણ કે હવે એમાં એક્સપાયરી લોકો ટ્રેડ કરશે. સેન્સેક્સમાં જોવા જઈએ તો એમાં બી એક રેન્જ બની ગઈ છે, ઉપરની સાઈડ 80,435, કે આને ક્રોસ કરે તો જ મજા આવશે. અને નીચેની સાઈડ એક રેન્જ છે 78,900. આ રેન્જની વચ્ચે હમણાં પ્લે કરે એવું લાગે છે, પણ જો 78,900 નીચે ગયું તો વીકનેસ અહીંયા શરૂ થઈ જવાનું છે. અને એફઆઈ ડેટા એનો દી આપણે જોઈએ તો અગેન એમાં પ્રોમિસિંગ કંઈ નથી. એકચ્યુઅલી એફઆઈ અગેન 4,800 કરોડનું સેલિંગ કરેલું છે, ડીઆઈએ 1,780 કરોડનું બાઇંગ કરેલું છે, એટલે અગેન આ જે એફઆઈ છે અગેન હજી સેલિંગ મોડમાં જ છે. એને નેટ ટુ નેટ સારા એક બાઇંગ મોડમાં એને હજી સુધી આવવું નથી, એટલે હજી માર્કેટ આપણને બહુ સારા લેવલ આપતું નથી. એટલું બધું વીક બી નથી જતું, એટલું બધું અપ બી નથી જતું, વચ્ચે એક રેન્જમાં છે. તો રેન્જમાં જ્યાં પ્રોફિટ મળે ત્યાં પ્રોફિટ બુક કરાવી લેવાનો, 1 કલાક સુધી રાહ જોવાની માર્કેટમાં કે કઈ સાઈડનું બ્રેકઆઉટ આવે છે. અનનેસેસરી એગ્રેસિવ પુટમાં નહીં જવાનું, અનએગ્રેસિવલી આપણે કોલમાં નહીં જવાનું, બધું શાંતિથી ટ્રેડ કરવાનું અને સ્ટોક સ્પેસિફિક ટ્રેડ વધારે કરવાના રાખો. અગેન એસબીઆઈ નો ચાર્ટ જોઈ લેજો, બહુ સરસ રીતે એસબીઆઈ અપર સાઈડ ટકેલો છે. બીજા બધા સ્ટોક ઇન્વોલ્વ કરીશ, ધીરે ધીરે કરીશ, આપણે આ સિરીઝ બહુ લાંબી ચાલશે, બરોબર છે, એટલે હજી ઘણું બધું ઇન્ક્લુડ કરીશ. જેમ કે હવે સેન્સેક્સ ઇન્ક્લુડ કરી લીધું, વીકેન્ડ આપણે ડિટેલ એનાલિસિસ માર્કેટનું કરશું, ફેસ ટુ ફેસ વિડીયોમાં વાત કરશું, ઘણું બધું આપણે કરશું આપણે, પણ સ્ટેપ બાય સ્ટેપ એકી સાથે આપણે બધું કરી લેવાના નથી. માર્કેટની સમરી એ જ છે કે નિફ્ટી હોય કે બેંક નિફ્ટી હોય કે સેન્સેક્સ હોય, ઉપરના લેવલથી માર્કેટ ટકતું નથી, નીચેનું લેવલ એક્સ્ટ્રીમલી નેગેટિવ હજી આપતું નથી, વચ્ચે એક ન્યુટ્રલ માર્કેટમાં ટકે છે એક ઇન્ટરિમ સપોર્ટ ઉપર, એટલે પુટ સાઈડે એગ્રેસિવલી જશો તોય મજા નહીં આવે, કોલ સાઈડ જશો તોય મજા નહીં આવે. સ્ટોક સ્પેસિફિક ટ્રેડિંગ કરવું પડે આમાં, અને જ્યાં ઇન્ડેક્સમાં આપણે ટ્રેડિંગ કરતા હોઈએ આપણે પ્રોફિટ થી તો પ્રોફિટ બુક કરી નીકળી જવું પડે આમાં, બરોબર છે. વિડીયો અહીંયા એન્ડ કરું છું, મળતા રહેશો આપણે નેક્સ્ટ વિડીયોમાં. વીકેન્ડમાં ખાસ ડિટેલ એનાલિસિસ કરશું બધી વસ્તુનું, આપણે મજા આવી જાય, વીકેન્ડમાં આપણે વધારે ટાઈમ આપશું. મળતા રહેશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ.